નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઉત્તરાયણ પર્વ અને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેવામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે સચ્ચિદાનંદ અભિયાન સેવા દ્વારા બાઇક ઉપર સેફટી તાર લગાવવાની સેવાની કામગીરી કરવામાં આવી. સચ્ચિદાનંદ અભિયાન સેવા પરમધર્મ દ્વારા ફતેપુરા 4 રસ્તા પર સેફટી તારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. પતંગ દોરીથી વડોદરાના વાહન ચાલકોને કોઈ ઈજા ન પહોંચે, તેમનું જીવન સુરક્ષિત રહે તે માટે સેવાભાવી સંસ્થા દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું છે. દોરાના ઘાના કારણે અનેક લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે, અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે. તેવામાં આ પ્રકારના અકસ્માતો ન સર્જાય માટે, રક્ષણ માટે પોતાની બાઇક પર અને ટુ વ્હીલર પર તેઓ લગાવી શકે તે પ્રકારના સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વડોદરાના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ 10ના કોર્પોરેટર નીતિન ડોંગા, એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડા અને સેવાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સચ્ચિદાનંદ અભિયાન હેઠળ એના ફાઉન્ડર આજે સ્મિત ઠાકુરના દ્વારા ફતેગંજ પેટ્રોલ પંપ પાસે હેપી ઉત્તરાયણ સેફ ઉત્તરાયણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મેન્દ્રસિંહ ચાવડા જે એસીપી છે, સ્મિત ઠાકુર મારા સાથી અને 2005માં મારા સાથી કાઉન્સિલર તરીકે જેમને કામગીરી કરી એવા એમના મમ્મી અને કોર્પોરેટર વર્ષાબેન અને બધા જ અહીંના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. અને આ એક ખૂબ સરસ અભિયાન છે. જ્યારે આપણે ઉત્તરાયણ એક ઉત્સવ તરીકે મનાવવા જઈ રહ્યા છે ત્યારે સુરક્ષિતતા ખૂબ જરૂરી છે, અને સુરક્ષિતતા આપણે સ્વયં સુરક્ષિત રહીએ તો આપણી સુરક્ષિતતા આપણા ફેમિલીને સાથે લઈને ચાલીશું. અને આ સુરક્ષિતતાનું એક કામ કે જે સ્કૂટર પર સેફટી ગાર્ડ લગાડવાનું કામ કરવામાં આવ્યું છે, ત્યારે હું વડોદરા શહેરના દરેક નગરજનોને એક વિનંતી કરીશ કે સ્કૂટર ચલાવતી વખતે ધીરે ઓછી સ્પીડમાં ચલાવશે. જો સુધી ઉત્તરાયણ છે, ઉત્તરાયણ પર્વ પૂર્ણ ન થાય તો સુધી સ્કૂટર ઓછી સ્પીડમાં ચલાવશો. અને આજે જ્યારે સ્મિત ઠાકુર અને સચ્ચિદાનંદ અભિયાન દ્વારા જ્યારે સેફટી ગાર્ડ લોકો માટે સુરક્ષિતતાનું જ્યારે એમને પગલું ભર્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એવા અવનવા કાર્યક્રમે કરતા જ રહે છે, સેવાકીય કાર્યો કરે છે, એની માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ ભારત. અહીંયા ફતેગંજ પ્રીતિ નીચે આજે સચ્ચિદાનંદ અભિયાન સંસ્થા દ્વારા ટુ વ્હીલર ચાલકોને એક સેફટી સ્ટેન્ડ નખાવવાનું આયોજન અત્યારે હાલ ચાલુ છે. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ટુ વ્હીલર ચાલકોને વાહન ચલાવવામાં અગવડ ન પડે અને કપાયેલી દોરી વાટે એમને શારીરિક કોઈ ઈજા નુકસાન ન થાય તે હેતુસર અહીંયા ફતેગંજ બ્રિજની નીચે અભિયાન સંસ્થા દ્વારા આ કામગીરી હાથ ધરેલ છે. અમે પોલીસ તેમજ આ સંસ્થા સચ્ચિદાનંદ અભિયાન દ્વારા અમે અપીલ કરીએ છીએ કે લોકો સારા વાતાવરણમાં ઉત્તરાયણ ઉજવે, કોઈપણ નુકસાન કોઈ ઈજા વગર ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવે અને આ કામમાં અમને પણ સહકાર આપે. છેલ્લા ઘણા દિવસથી વડોદરાની અંદર ઉત્તરાયણનો માહોલ જામી રહ્યો છે અને આપણે અખબારોમાં તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જણાઈ પણ રહ્યું છે કે ચાઇનીઝ દોરીથી કે નોર્મલ દોરીથી 2 યુવાનોનું મૃત્યુ થયું. એ ખૂબ જ કરુણાભરી એટલે વાત હતી સમગ્ર વડોદરાવાસીઓ માટે. તો વડોદરાના વાસીઓને એટલે એમને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય, ઉત્તરાયણ સારામાં સારી રીતે ઉજવાય તે માટે ફતેગંજ બ્રિજ ખાતે દરેક ટુ વ્હીલર ચાલકો માટે સેફટી તારનું અહીંયા અમે જાતે જ લગાડીને આપી રહ્યા છે. અને સાથે સાથે વડોદરાવાસીઓને અપીલ પણ કરીએ છીએ કે સાવધાની જો વર્તશો તો ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ આનંદ ઉંદાસ સાથે આપણે સૌ માણી શકીશું. અને ઉત્તરાયણના દિવસની અંદર આપણે નાની નાની કાળજી રાખીએ કે પતંગ ચગાવતી વખતે પાછળ જો આપણું ધ્યાન ન હોય તો આપણે પડી પણ શકીએ. જો પતંગ ચગાવતી વખતે દોરો તાર પર જો ભરાઈ ગયો હોય તો હાથમાંથી દોરો તોડી નાખીએ. અને ઘરની બહાર જ્યારે આપણે નીકળીએ ગળાની અંદર મફલર કે ટુ વ્હીલર પર આ પ્રમાણેના સેફટી તારનો આપણે ઉપયોગ કરીએ તો 100% આપણો ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને આપણે સારી રીતે માણી શકીશું. અને આપના મારફતે સમગ્ર વડોદરાવાસીઓને હેપી ઉત્તરાયણ એન્ડ સેફ ઉત્તરાયણ.